સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદના સંજેલી તાલુકા સેવા સદન ખાતે સ્ટ્રીટ લાઈટ અને વરસાદી પાણીનો નિકાલ સહિત સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. મામલતદાર કચેરીના મુખ્ય ગેટ પર જ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કમ્પાઉન્ડમાં કચરાના ઢગલા અને બાગ બગીચામાં ઝાડી ઝાંખરા ઉગી નીકળતા સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સંજેલી સેવા સદન ખાતે મામલતદાર કચેરીના મુખ્ય ગેટ ઉપર જ વરસાદી પાણી ભરાતા અવર જવર કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. કમ્પાઉન્ડમાં આજ ગંદકીના ઢગલા તેમજ બાગ બગીચામાં ઝાડી ઝાંખરા ઉગી નીકળતા સ્વચ્છતા તેમજ જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. દર વર્ષે 2-3 વખત આ ખુલ્લી જમીનમાં તાલુકા અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેની માવજત અને તેની જાળવણી ન થતા મૃતપાય હાલતમાં બની જતા હોય છે.